गुजरात में डीसा जाणीत बटाका उत्पादन विषय लगता मिली रहा है समाचार बात विषय गुजरात में डीसा बटाका उत्पादन माटे जाणीतु छे। डीसा बटाका नगरी तरीके पण ओळखाय छे। वर्षोथी डीसा में रवि सीजन में खेडूतो बटाकानी खेती करता आव्या छे। खेडूतोने बटाकानी खेतीनी सारी एवी आवक पण थाय छे। डीसाना बटाका तेनी गुणवत्ताने लईने समग्र विश्वमां प्रख्यात छे, परंतु छेल्ला केटलाक समयथी बटाकाना भावमां अनियमितता जोवा मळी रही छे, जेने कारणे खेडूतो निराश जोवा मळी रह्या छे। बीजी तरफ बटाकानी खेती पण दिवसे ने दिवसे मोंघी बनती जई रही छे। बटाकानी खेतीमां खेडूतोने योग्य भाव न मळता तेमने भारे नुकसान थई रह्युं छे। योग्य भाव न मळता खेडूतोनो बटाकानी खेतीथी मोहभंग थतो जई रह्यो छे, जेने कारणे छेल्ला वर्षोमां बटाकाना वावेतरमां सतत घटाडो नोंधायो। पांच वर्षमां ज डीसा तालुकामां 21% जेटलुं ओछुं बटाकानुं वावेतर थई चूक्युं छे। आ वर्षे बटाका काटवानी शुरुआत करी छे। बटाका काटवानी शुरुआत करतानी साथे ज वरसाद थोड़ो विघन बन्यो अने खरेखर खेडूतोने हाल बटाकामां खूब कपरी परिस्थिति आई छे, कारण के बटाकाना भाव मळता नथी बिलकुल। हाल बटाका पाकीने उपजे एना उपरथी बोण हुकाई गया छे, छतांय बटाका कोई खेडूत काढवा तैयार नथी, कारण के बटाकाना भाव 150 रूपिया ज छे। 60 થી 150 રૂપિયા અને એમાં 50 રૂપિયા મને ખર્ચો લાગે છે મણ પાછળ, તો 100 રૂપિયા બટાકા ભાવ અમને પરવડતા નથી। એમાં પણ આ વખતે ખેડૂતોના જે સ્ટોર માલિકોએ એસોસિએશન કર્યું છે, એસોસિએશનમાં વેપારીનું કેવું એવું છે કે ખેડૂત પૂરેપૂરો ખર્ચો, જે ભરાઈનો ખર્ચો, તોલાટનો ખર્ચો બધો ખેડૂત માથે હોય અને પછી ખેડૂત સ્ટોરે લઈને આવે એટલે બટાકા અમે લેશું, તો એ રીતે અમને માન્ય નથી। કારણ કે જો ભરાઈનો ખર્ચો, જે બારદોનો ખર્ચો બધો જ અમારા માથે હોય તો અમે કઈ રીતે અમને પરવડે ના। चालू वर्षे डीसा तालुका में सौथी वधु बटाकानु वावेतर थयुं हतुं। शरूआत में खेडूतोए वावेतर माटे मोंघा बियारणो लावी सारा भावनी आशाए पोताना खेतरोमां बटाकानु वावेतर कर्युं हतुं, परंतु अत्यारे ज्यारे बटाकानो माल तैयार थई चूक्यो छे त्यारे तेमने योग्य भाव न मळता रडवानो वारो आव्यो छे। खेडूतोना खेतरमां वावेतरथी अत्यार सुधी एक वीघानो कुल खर्च 30,000 રૂપિયાથી વધુ થતો હોય છે, જેના સમકક્ષ ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા। હાલ ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ વખતે જે બટાકાની અંદર બહુ અઢળક નુકસાન થઈ રહ્યું છે, જેમાં માવઠાની અસર છે, માવઠું થયું એના કારણે બટાકામાં જે સુકારો આવી ગયો એકદમ ઝાડ બટાકામાં, અને બીજું કોલ્ડેસ્ટોર એસોસિએશને જે ભાવ નક્કી કર્યા છે ને એના કારણે અમને પૂરતો ભાવ નથી મળતો, અને જે કોલેસ્ટરવાળા જે ભાડામાં ભાવ વધારો કર્યો છે, આ તે જે નક્કી કર્યા છે બારદનમાં ભાવ વધારો કર્યો છે, આના કારણે અમને નુકસાન બહુ આવે છે। મારે વીઘાએ લગભગ 25 થી 30 હજાર ખર્ચો થાય, પણ એ પણ નથી વળતો। હવે અમારે બટાકા વેચીને વાવેતર આગળ કેવી રીતના કરવું, શું કરવું, ક્યાંથી કૂકનું લાવ્યું આપવું કેવી રીતે, આ બધું બહુ બધું વિચારીને બટાકા વાયા હતા, પણ એ હવે પૂરા પડતા નથી, એટલે આ વખતે નુકસાન બહુ છે। આ વખતે શિયાળુ બટાકાની સિઝનની અંદર આખા જિલ્લાની અંદર ખૂબ સારા પ્રમાણમાં વાવેતર બટાકાનું થયું છે, અને એ વાવેતરની અંદર અત્યારે બટાકા મતલબ ફૂલ સિઝનમાં પાકી ગયા છે, અને કચિયારા વાવેતરની અંદર જે લોકો ખેડૂતોએ વેચ્યા એમને સારા ભાવ બી મળ્યા છે, અને એમને પેમેન્ટની ચૂકવણી પણ જલ્દી અને ફાસ્ટ થઈ છે। હવે જે પાકો માલ તૈયાર થયો છે, પાકો માલ તૈયાર ખેડૂતોને કાઢવા જઈ રહ્યા છે, ત્યારે પ્રોડક્શન આ વખતે સારા છે અને ખેડૂતોને માલ પણ સારો બેઠો છે, તો એની હોમે વેપારી જે એસોસિએશન છે, જે કોલ્ડ સ્ટોરેજના એસોસિએશન વેપારી એસોસિએશન મિત્રો છે, એ લોકો નવા નવા આ વખતે નુસ્ખા લાવતા હોય છે કે જેથી કરી અને ખેડૂતને ઘણી બધી તકલીફો પડતી હોય છે। અત્યારે હમણાં એમણે એસોસિએશન કર્યું, એસોસિએશનની અંદર એવો નિર્ણય લીધો કે આ વખતે બટાકાની અંદર જે ખર્ચો થાય છે એ બિલ્ટી ખર્ચો કહેવાય, એ બિલ્ટી ખર્ચો ટોટલ ખર્ચો ખેડૂતના માથે રહેશે, તો ખેડૂતના માથે રહેશે તો એની હોમે તમે પેમેન્ટનું વળતર કઈ રીતે આપો છો, તો એ પહેલાં અમને માન્ય નથી। એક ખેડૂત તરીકે અમને કોઈને માન્ય નથી, જે તમારી એસોસિએશનમાં તમે નિર્ણય લીધો એ નિર્ણય અમારે માન્ય નથી। બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે બટાટાનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું, પરંતુ જ્યારે ઉત્પાદન લેવાનો સમય આવ્યો ત્યારે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા નગરીમાં હાલ ખેડૂતોએ મોટા પ્રમાણમાં જે વાવેતર કર્યું હતું તે બટાટા નીકળવાની શરૂઆત કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ અને કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા જે નવા નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે તેના કારણે હાલમાં ખેડૂતોને 60 થી 150 રૂપિયા જેટલો જે ભાવ મળી રહ્યો છે તેના કારણે હાલમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।
ખાસ કરીને એક વીઘાના બટાટાના વાવેતરના ખેડૂતોને 30,000 જેવો ખર્ચો થતો હોય છે, પરંતુ તેની સામે હાલમાં ખેડૂતોને ન જેવા ભાવ મળી રહેતા હોવાના કારણે હાલમાં ખેડૂતો બટાકા પણ નીકળવાનું ટાળી રહ્યા છે। ત્યારે ખેડૂતોનું માનીએ તો આગામી સમયમાં જો સારા ભાવ મળશે તો જ ખેડૂતો બટાકા બજારમાં વેચશે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।